एक महिला के जे महिसागर जिल्ला ने आ खानपुर मारे छे अने मिशन मंगलम योजना में जोड़ाई अने समग्र देश में डिजिटल ट्रांजेक्शन में प्रथम नंबर प्राप्त करी समग्र जिल्ला नु नाम रोशन करी त्यारे महिला जे जागृति बेन जे छे ए अपनी साथे जोड़ाई छे अपनी साथे वात करवानो प्रयत्न करीशुं। जे बेन तमारुं शुं नाम छे अने तमे जे आ योजना में जोड़ाया अने आ तमने एनु केवी रीते मळ्युं के मारे आ योजना में जोड़ावुं जोईए अने घणी वधु जोईए? नमस्कार, मारुं नाम पंचाल जागृतिबेन हेमंतकुमार छे। हुं खानपुर गामनी वतनी छुं। पहला तो हूँ मारी आर्थिक प्रवृत्ति खूब ज खराब थी त्यारे मने एवो विचार आव्यो कि हूँ केवी रीते कंई करी अने मारा घरने अने मारा परिवारने मददरूप थई शकूँ। त्यारे मने एवो एक विचार आव्यो त्यारे खबर पड़ी कि आपणा सखी मंडळ चाले छे। ज्यारे मिशन मंगलम विशे मने माहिती मळी कि अमुक बहेनोने सखी मंडळ द्वारा घणो बधो लाभ थतो होय छे त्यारे मने पण विचार आव्यो कि हूँ पण सखी मंडळमां जोडાવું અને મારી આર્થિક પ્રવૃત્તિ પણ સારી થાય અને હું પણ આગળ વધી શકું તેમ હું પણ મહેનત કરું। ત્યારે તાલુકામાંથી અને NRLM તરફથી ખબર મળી કે આપણા 10 બહેનોનું ગ્રુપ બનાવીને આપણે એક સખી મંડળ બનાવી શકીએ છીએ। જ્યારે મિશન મંગલમ બનાવ્યું જ્યારે મારા મંડળનું નામ છે જયંબે મિશન મંગલમ। જયંબે મિશન મંગલમમાં જોડાયા પછી અમે બહેનો 10 બહેનો ભેગી મળીને મહિને 100-100 રૂપિયાની બચત કરી અને બચત કર્યા પછી અમને સીસી લોન પણ મળી અને સીસી લોન મળી અને ત્યાર પછી એ બેનને ખબર પડી કે આ બેનને બેંક સખી તરીકે આપણે એમને કામ કરી શકે તેવા છે ત્યારે એમને મને તાલીમ અપાવી અને હું બેંક સખી તરીકે જોડાવી। બેંક સખી તરીકે જોડાયા પછી મને એમને એવું થયું કે બેંક મિત્રની તાલીમ અપાવી। બેંક મિત્રની તાલીમ અપાવ્યા પછી મને એક CSC સેન્ટર મળ્યું। CSC સેન્ટર મળ્યા પછી અમારી આર્થિક પ્રવૃત્તિ ખૂબ જ સારી થઈ છે। હું મહિને 10-12 હજાર રૂપિયા કમાઈ શકું છું અને મારા પરિવારને પણ મદદરૂપ થઈ શકું છું અને આ પ્રેરણા મળ્યા પછી મને પણ એવો વિચાર આવ્યો કે મારી જેમ બીજી બહેનો પણ આગળ વધે અને અમારા મંડળની ઘણી બહેનો કટલરીનું મીટર રીડિંગનું કામ પણ કરે છે એ પણ એમનો પરિસ્થિતિ પણ ખૂબ જ સારી થઈ છે અને CSC સેન્ટર દ્વારા આજે ગુજરાતમાં મારો પહેલો નંબર આવ્યો તો ત્યાર પછી મને એમ થયું કે હું પણ હજુ વધારે મહેનત કરું કે આખા ભારતમાં પણ મારો પહેલો નંબર આવે। ભારતમાં નવેમ્બર મહિનામાં મેં 25 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું। 25 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યા પછી મને શિક્ષણ મંત્રી દ્વારા લુણાવાડા કુબેરભાઈ ડિંડોર દ્વારા મને પ્રમાણપત્ર અને સાલથી સન્માનિત કરવામાં આવ્યા અને તેથી હું NRM અને તાલુકાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી જેમ પણ હું તમ બહેનોને પણ કહું છું કે મારી જેમ પણ તમે પણ ટ્રાન્ઝેક્શન કરો અને ખૂબ જ આગળ વધો તેથી આપણી આર્થિક પ્રવૃત્તિ પણ સારી થાય અને આપણે બહેનો આજે ખૂબ જ આગળ આવીએ એવું આપણે સરકાર આપણને ખૂબ જ મદદ કરે છે તેથી સરકારશ્રીનો અને NRLM અને તાલુકાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ જય ભારત। ચોક્કસપણે આ એક મહિલા હતા તેમણે જણાવ્યું હતું કે મહિલા દે અગાડી આવવું જોઈએ અને એક મહિલાએ પોતે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું અને સમગ્ર દેશની અંદર જ્યારે પ્રથમ નંબર ડિજિટલ ટ્રાન્ઝેક્શન મેળવી અને પ્રથમ નંબર મેળવ્યો છે એમણે પહેલાં ગુજરાતમાં પણ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને તેમણે વધુ કામગીરી કરી અને સમગ્ર દેશમાં જ્યારે પ્રથમ નંબર આવ્યો છે ત્યારે આ મહિલા એ બીજી મહિલાઓ માટે પણ એક આદર્શ મહિલા તરીકે આવે છે અને બીજી મહિલાઓ પણ આગળ વધવા માટે કંઈક કામગીરી કરવી જોઈએ। પટેલ ભૂમિકા તાલુકા લાઇવલીહુડ તરીકે હું ફરજ બજાવું છું ખાનપુર તાલુકામાં। અમારે ટોટલ 700 જૂથો છે એમાં 500 જૂથો એક્ટિવ છે અને એમાં અમારા એક ખાનપુર ગામના બેન છે એ અમારા જય અંબે સખી મંડળમાં કામ કરે છે। એ મંડળમાં અલગ અલગ બહેનો એક્ટિવિટી કરે છે, એક બેન મીટર રીડિંગનું કરે છે। આ મંડળમાં એમને જોડાવાનું મેઇન કારણ એ હતું કે એમને ભણેલા હતા પણ રોજગારી નહોતી મળી તો એમને કંઈક કરવાની ઈચ્છા હતી તો અમે મંડળમાં જોડ્યા પછી અમને બેન એક્ટિવ અને ઉત્સુક લાગ્યા કામ કરવા માટે તો અમે એમને બેંક સખી અને BC સખીની ટ્રેનિંગ આપી અને ટ્રેનિંગ આપ્યા બાદ એમને અમે સરકાર શ્રીની યોજના એવી છે કે દરેક બેંકમાં બહેનોને તકલીફ ના પડે તો બેંક સખી રાખવા અને દરેક પંચાયત લેવલે BC સખી રાખવા જેથી ગામડાની બહેનો છેક તાલુકા સુધી દોડવું ના પડે બેંક સુધી તો એમને ત્યાં જ નજીકમાં સર્વિસ મળી રહે એ માટે BC સખીનું પ્રોવિઝન છે તો એ જ રીતે અમારા જાગૃતિબેન BC સખીમાં વર્ક કરી રહ્યા છે। એ પહેલાં એમની પરિસ્થિતિ બહુ વિકટ હતી, એ સામાન્ય કુટુંબમાંથી આવે છે, આજે એમનું મંથલી 12-15 હજાર એવરેજ કમાઈ શકે છે અને ઘરમાં એમના પતિને અને ફેમિલીને મદદરૂપ થઈ શકે છે। એમના એક બીજા બેન છે એ પણ મીટરિંગનું કામ કરે છે, એ પણ સ્વમાનનું જીવન જીવી રહ્યા છે। આ જ રીતે બધા બહેનોને અમે વિનંતી કરીએ કે જાગૃતિબેન જેમ ગુજરાતમાં ફર્સ્ટ લેવલે આવ્યા પહેલાં પછી એમનું પ્રોત્સાહન વધ્યું
પછી એ ઇન્ડિયા લેવલે ફર્સ્ટ ગયા નવેમ્બર મહિનામાં ટ્રાન્ઝેક્શનમાં ઇન્ડિયા લેવલે ફર્સ્ટ આવ્યા છે અને એમને ગર્વની લાગણી અનુભવે છે. સાથે સાથે અમે તાલુકામાં અને જિલ્લામાં પણ અમારા માટે બરો ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે આ બેન આટલું સરસ કામ કરીને બધાનું નામ અને આપણા ગુજરાતનું નામ રોશન કર્યું, જેથી આત્મનિર્ભર બન્યા. અને બીજા બહેનો જે બાકી રહી ગયા હોય એમને પણ વિનંતી કે તમે પણ તમારી આવડત પ્રમાણે તમે કોઈ પણ તાલીમ લેવી હોય તો તમને ફ્રીમાં તાલીમ આપવામાં આવે છે, તો એ તાલીમનો સદુપયોગ કરી અને તમે આ યોજનામાં જોડાઓ. અને તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમારે તાલુકામાં કોન્ટેક્ટ કરી શકો છો. અને આ જાગૃતિબેનનું ઉત્તમ ઉદાહરણ અમારા ખાનપુર તાલુકામાં છે, જેથી અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને એમની આર્થિક પરિસ્થિતિમાં ખૂબ જ સુધારો આવ્યો છે. તો બધા બહેનોને વિનંતી છે કે તમે પણ આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવો. હું ખાનપુર ગામના નજીકના 3 કિલોમીટર આવેલા ગામનો વતની છું અને ત્યાં અવારનવાર અમે ખાનપુર પૈસા લેવા માટે આવે છે. પંચાલ જાગૃતિબેન હેમંતભાઈને ત્યાં પૈસા મળે છે અને તે અવારનવાર કોઈ પણ ટાઈમે અમને પૈસા મળી જાય છે અને અહીંની નજીકની બેંકમાં અમારે લાઈનમાં પડવા જવાનું નથી પડતું. હું પંચાલ અતુલ, હું મહીસાગર જિલ્લાનો ખાનપુર તાલુકાનો રહેવાસી છું. અહીંયા જે જાગૃતિબેન પંચાલ દ્વારા CHC સેન્ટરના અંતર્ગત જે તેમના કાર્યક્રમ હેઠળ જે તેમના ગામના લોકોને તેમજ અમારા ખાનપુર તાલુકાને અંદર જે અંતર્ગત અંતરિયાળ એરિયાની અંદર જે લોકો છે તેમને પૈસાની વારંવાર બેંકમાં પ્રોબ્લેમ ના રહે તે માટે તેમનું જે કામ છે તે ખૂબ સરાહનીય રહે છે. તેમજ તેમના જ્યારે બી અમે પૈસા લેવા આવીએ છીએ ત્યારે અમારે કોઈ દિવસ લાઈનમાં નહીં ઊભું રહેવું પડતું, તેમજ અમને ઇઝીલી પૈસા મળી રહે છે. અહીંયા જે બેંકમાં વારંવાર ધક્કા ખાવા પડતા હતા તે ધક્કા ખાવા પડતા નહીં. તે અંતર્ગત જે તેમનું અત્યારે જે ઇન્ડિયા લેવલમાં જે નંબર આવેલો છે ફર્સ્ટ નંબર તે ખૂબ સારો છે અને વારંવાર તે આગળ આવતા રહે તેવું અમારું ધ્યેય છે અને તે નંબરને લાયક બી છે. કારણ કે જ્યારે બી તેમનું જે કામ હોય છે તે બહુ ફાસ્ટ હોય છે, અમને કોઈ દિવસ ધક્કા ખાવા પડતા નથી. તેમજ તેમનું જે વ્યક્તિઓ જોડે જે એમનો વાર્તાલુક છે તે પણ એકદમ સારો છે, તેમનો સ્વભાવ બી એકદમ સરળ અને કોમળ છે. અને જ્યારે પણ કોરોના કાળ હતો ત્યારે કોઈને બી કોઈ બી વ્યક્તિઓને જે ગામડામાંથી આવવાવાળા લોકો તેમજ અમારે ગામના અને અન્ય હું પણ છું કે અમારે કોઈ જાતની પરેશાની થઈ નહીં અને સરળતાથી અમને પેમેન્ટ પણ મળી રહેલું છે. વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર.